એના માટે અમે સાંભળીએ. મોટા ભાગે આજે એક જ વાત કરીશ, મા બાપ સાથેના તમારા રિલેશન. શું છે રિલેશન? મા બાપ સાથેના રિલેશનો કેવા છે જરા બતાવો તો ખરા. મેં મા બાપને ભૂલશો નહીં 163 પ્રવચન કર્યા છે. કોરોનાએ મારી દુકાન પણ બંધ કરી નાખી છે. તમે હું રોજના રડો છું, હું એ રડું છું. ચાલો અપુન કે બજાર મેં ભી મંદી આ ગઈ હે. હા, 1.5 વર્ષથી એકે પ્રવચન મેં મા બાપને ભૂલશો નહીં પર નથી કર્યા. સુરતથી અમદાવાદ ગયો ને 4 મહિનામાં મેં 18 પ્રવચન કર્યા. કેટલા તેજી હતી મારે. એમનો રોજ ગામ બદલાય, રોજ અજયનોના ગામો આવે. હવે અજયનોના ગામો માટેનો બેસ્ટ ટોપિક કયો? મા બાપને ભૂલશો નહીં. મેં વચ્ચે કીધું હતું ને, હું બૌધાન ગયો હતો. બૌધાન નામનું ગામ છે સુરતથી આગળ જઈએ, અને ત્યાં મારું પ્રવચન. હવે પ્રવચનમાં બધા ત્યાં મુસ્લિમો ઘણા મળે, તો મને કહે કે મારા સાહેબ આપણે એવી જગ્યાએ રાખીએ કે બધા તમને મળે. મેં કહ્યું ક્યાં? હવે સાહેબ મસ્જિદ બી છે, મંદિર બી છે. સરસ, મને બેસાડ્યો. એટલે મેં પહેલી વાત કરી કે આ મસ્જિદ, એટલે યા મોહમ્મદ હે, સામે આપણું દેરાસર. મેં કહ્યું વા મહાવીર હે, અહીંયા અજયનોનું મંદિર હતું. મેં કહ્યું યા મહાદેવ હે, યા મોહમ્મદ, યા મહાવીર, યા મહાદેવ, ઓર ઉન તીનો કે બીચ મા બોધિ બેઠા હે. ભરૂચમાં, કાવીમાં, પાદરામાં, દરેક જગ્યાએ કર્યા. 1.5 વર્ષથી ભલે બંધ છે, પણ આજે કેટલીક વાત તમને રિલેશન રિલેટેડ સ્ટ્રેસથી મુક્ત થવા માટે કરું છું. મા બાપે તમને કેટલી સંપત્તિ આપી, એને લીધે જ મોટા ભાગે તમારા ઘરની અંદર ઝઘડા થતા હોય છે. મોટાને આટલી આપી, દીકરીને આટલું દાગીનો આપ્યો, આપણને કાંઈ નહીં. તો સાંભળો, મા બાપની પાસે કેટલી સંપત્તિ છે ને એ મહત્વની વાત નથી, મા બાપ એ જ મોટી સંપત્તિ છે. આ માનતા થઈ છે. મા બાપની સંપત્તિના વિચાર કરો છો. યોગના ગ્રંથમાં હરિભદ્રસુરી મહારાજ લખે છે કે મા બાપની સંપત્તિ એ તમારી બેન કહેવાય. બાપે કમાવેલા રૂપિયા એ બાપની બાપની દીકરી કહેવાય, અને બાપની દીકરી, તમે બાપના દીકરા એટલે તમારી શું થઈ? બેન. હવે બાપની દીકરી એટલે તમારી બેન થઈ. બેનને ક્યારે ભોગવાય? ખરી ભોગવાય તો શું કરવાનું? પપ્પા તો કરોડો મૂકી ગયા. ઘણા રસ્તા છે, ઘણા રસ્તા છે. મેં વચ્ચે નહોતું કીધું આફ્રિકાની ઓલી પાર્ટી, એ પાર્ટીએ મને કીધું કે મારા પપ્પાના 1 નંબરના પૈસા, કરોડો રૂપિયા બેંકમાં પડ્યા છે. બુરુંડી, આફ્રિકામાં બુરુંડી નામનું ગામ છે, મૂળ પોતે રાજકોટ જામનગરની વચ્ચેના. અને એ ભાઈ કહે કે મારા સાહેબ પપ્પાના 1 પણ રૂપિયો મારે વાપરવો નથી, બધાનું સુકૃત કરી નાખવું છે. અને એણે નક્કી કર્યું છે 108 ઉપાશ્રય બનાવવા. 108 ઉપાસ. આ વર્ષે અમદાવાદ આવીને 14 ઉપાશ્રયનું ફાઇનલ કરીને ગયા, અને 4નું ઉદઘાટન કરીને ગયા. કોઈ ઉપાશ્રય રેડી થઈ ગયો, મને કે બોલો મારા સાહેબ કેટલા આપવાના છે? ખાલી શરત એટલી, જે ઉપાશ્રયમાં હું લાભ લઉં એ ઉપાશ્રયમાં પછી કોઈની તકતી ના હોવી છે. આપણે ઊંધું, આપણે ત્યાં સંઘવાળા ટીપ કરવા આવે, પેલા ઓલા નીચેવાળાએ કેટલા લખાવ્યા છે એ બોલો, પછી આપણે વાત. ત્યાંથી શરૂઆત થાય ને. રસીદ બુક આપણે ઉથલાવવા માંડીએ, પેલાએ કેટલા લખાયા, પેલાએ કેટલા. અને આ જીગર કહેવાય, આ 56ની છાતી કહેવાય. હું જ્યાં લાભ લઉં ત્યાં કોઈની તકતી ના હોવી જોઈએ, મારા એકલા બાપાની તકતી રહેવી જોઈએ, આ છાતી કહેવાય.